ऐप जुओ खबरों 30 सेकंड में डाउनलोड करो तक ऐप डिस्क्रिप्शन पर आपेली लिंक पर हमराज क्लिक करो। जेल माथी बहार आवतानी साथे ईशुदान गढ़वीए आक्रमक रूप धारण कर्यु छे अने जेल मुक्त थया बाद आम आदमी पार्टी ना नेता ईशुदान गढ़वीए भारतीय जनता पार्टी ना प्रदेश प्रमुख सी आर पाटिल पर आक्रमक प्रहारों कर्या छे अने तेओ ए कह्यु छे कि सी आर पाटिल मराठी छे अने तेओ ने गुजरात नी संस्कृति नी खबर नथी माटे महिलाओं ने आगळ करीने आम आदमी पार्टी ना नेता उपर खोटा केसो करवामां आव्या छे। शुं बोल्या छे ईशुदान गढ़वी आप खुद सांभळो। अने वात रही अभय जे मारा ऊपर आरोप करया ईशुदान भाई दारू पीए छे। ईशुदान भाई दारू पी नशा नी हालत में मित्रो एमा भाजप वाळानो वाक नथी। બધાને આશ્ચર્ય થશે કેમ સી આર પાટીલ બિચારા રહ્યા મરાઠીના અને ગુજરાતની સંસ્કૃતિની ખબર નથી, ગુજરાત શું છે સાહેબ અને મરાઠીને શું ખબર હોય બિચારાને, એનો વાંક નથી। બિચારો મરાઠી છે અને અહીંયા બધા ગુજરાતી ભાજપના નેતાઓ એમને નેતા માને છે એટલે માને, એમાં કોઈ વાંધો પણ ન હોય છે, પણ એ મરાઠી ભાઈને ખબર ન હોય કે ગુજરાતની સંસ્કૃતિ શું છે। મિત્રો ભાજપની ત્યાં બે મહિલાઓ હતી અને આપણી 28 હતી। આપણે કીધું છેડતીની ફરિયાદ આપણાથી ન થાય, મા બેન દીકરીની બ્રહ્માસ્ત્રને આપણે યુઝ ન કરી શકીએ, આપણે છેડતીની ફરિયાદ કરીએ ઈ ઠોકી। મેં કીધું વાહ, એટલે એમાં એનો વાંક નથી, એમને ખબર જ નથી કે ગુજરાતની સંસ્કૃતિ શું છે, ના જ ખબર હોય ને। સી આર પાટીલજી ગુજરાતી છે નહીં, આ તો અહીંયા ભાજપના મૂળ ગુજરાતી બિચારા નમાલા નેતાઓ હશે એવું કીધું મને, મને તો ખબર નથી ભાજપ પણ હોય અમારામાં કોઈ મજબૂત છે જ નહીં કે બનાવ્યા છે, બનાવો એમાં કોઈ વાંધો પણ હોય શકે, તમારો વિષય તમારી પાર્ટીનો વિષય છે, પણ માતા બહેનોને આગળ કરીને છેડતીની ફરિયાદ કરી અને પાછા બધા ઉપર, પછી કેશુદાનભાઈ નશામાં હતા, દારૂ વેચાય છે ગુજરાતમાં, દારૂ વેચાય છે, જો ઈશુદાનભાઈ નશામાં હોય તો તમારે પહેલા રાજીનામું આપવી પડે, બુડી મરવું છે, કેશુદાનભાઈ દારૂ લઈ લીધો દારૂ પીધો તો ત્યાં સુધી તમે શું કરતા હતા। બીજું કે મારે તો માં જાહેરમાં કહું છું એટલા માટે કેટલાક લોકો મને ભગવાનની જેમ માને છે, ચાહક છે, એ ગુજરાતના લોકો માટે કહું છું કે ઈશુદાનભાઈ માં સોનલને માં મોગલને માને છે ને, અમારે બાધા હોય છે, અમે ક્યારે દારૂને હાથ ન લગાડીએ, દારૂને હાથ ન લગાડીએ।